રાજકોટના બ્રહ્મ સમાજના અગ્રણી અને પ્રખર ધારાશાસ્ત્રી સ્વર્ગસ્થ અભયભાઈ ભારદ્વાજની સ્મૃતિમાં પરશુરામ એવોર્ડનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે, જેમાં કલા, તબીબી, રાજકીય, પત્રકારત્વ અને ઉદ્યોગ ક્ષેત્રે 5 પ્રતિષ્ઠિત વ્યક્તિઓને પરશુરામ એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. પરશુરામ એવોર્ડમાં કેન્દ્રીય મંત્રી પરશોત્તમભાઈ રૂપાલા, ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતના શહેરના પ્રતિષ્ઠિત મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા. આ વર્ષે ઉદ્યોગ ક્ષેત્રે મનીષભાઈ મઢેકા, કલા ક્ષેત્રે સાઈરામ દવે, તબીબી ક્ષેત્રે ડોક્ટર રાજેન્દ્ર ત્રિવેદી, રાજકીય ક્ષેત્રે વિભાવરીબેન દવે અને પત્રકારત્વ ક્ષેત્રે જગદીશભાઈ આચાર્યને પરશુરામ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા અંશભાઈ ભારદ્વાજ તથા તેમના પરિવારે જહેમત ઉઠાવી હતી. સૌપ્રથમ તો પરશુરામ યુવા સંસ્થા નભયભાઈ 1989માં સ્થાપેલી સંસ્થા છે અને એના અંતર્ગત 1994માં આ પરશુરામ એવોર્ડની પ્રથા શરૂ કરવામાં આવી અને પ્રથા અકબંધ રાખવાનો અમારો પ્રયત્ન છે. અભયભાઈની સ્મૃતિમાં એમની વિદાય પછી એ પ્રથા ચાલુ રાખી શકીએ, અભયભાઈને જીવંત રાખી શકીએ અને આ એવોર્ડ થકી સમાજમાં એક સારો સંદેશો ઊભો થાય, સમાજમાં એકતા વધે એ હેતુથી આ કાર્યક્રમ અમે દર વર્ષે યોજી છીએ. આ વખતે 5 એવોર્ડ આપણે આપીએ છીએ. સૌ પ્રથમ ઉદ્યોગ ક્ષેત્રમાં મનીષભાઈ મઢેકાને આપણે એવોર્ડ આપીએ છીએ, સાથે એની સાથે છે કળા ક્ષેત્રમાં સાઈરામભાઈ દવેને આપણે એવોર્ડ આપીએ છીએ, સાથે તબીબી ક્ષેત્રમાં ડૉક્ટર રાજેન્દ્ર ત્રિવેદી સાહેબને આપણે એવોર્ડ આપીએ છીએ, રાજકીય ક્ષેત્રમાં બેન વિભાવરીબેન દવેને આપણે એવોર્ડ આપીએ છીએ અને સાથે પત્રકારિતા ક્ષેત્રમાં જગદીશભાઈ આચાર્યને આપણે એવોર્ડ આપીએ છીએ. અને આ 5 વ્યક્તિ એવા છે કે અમને પણ ગૌરવ અનુભવ થાય છે એમને એવોર્ડ આપતા. અભયભાઈને જીવંત રાખવા એ મારું ધ્યેય છે. એ અભયભાઈ એક વ્યક્તિ નહોતા, એક જીવન હતું એમનું અને એક વિચાર હતા અભયભાઈ. એ વિચારને જીવંત રાખવાનો, એને સતત લોકો વચ્ચે એ વિચાર સતત રહીએ અને જીવંત રહી અને સમાજ એમના નામે એકત્ર થાય એ એક જ હેતુથી અમે આ કાર્યક્રમ કરીએ છીએ અને એ એક જ અમારી માટેની મોટિવેશન છે. મૂળ કાર્યક્રમ અમારા અભયભાઈ ભારદ્વાજ જન્મ જયંતિને લક્ષ્યમાં રાખીને દર વર્ષે 5 બ્રાહ્મણ યુવાનોને અથવા તો બ્રાહ્મણ પ્રતિભાવોને સન્માનવા માટેનું આ એક આયોજન થઈ રહ્યું છે. એના મૂળમાં અમારા અભયભાઈનું કર્તૃત્વ પડેલું છે, એને સ્મરણાંજલિ આપવા માટેનો આ કાર્યક્રમ છે. એક અમારો અડીખમ નેતા હતો રાજ્યનો અને સારામાં સારા એ વકીલ હતા. અમારા પાર્ટીને જ્યારે લીગલ મદદની આવશ્યકતા હોય ત્યારે એક અડીખમ યોદ્ધા તરીકે મેં અભયભાઈને વકીલ તરીકે કામ કરતા જોયા છે. પાર્ટીમાં જરૂર પડે ત્યારે પરિશ્રમ કરતો કાર્યકર્તા જોવા મળ્યો છે. અમારી કમનસીબી કે મારી સાથે એમને રાજ્યસભામાં આવવાનો યોગ થયેલો. અમે એટલા બધા ખુશ હતા પણ રાજ્યસભામાં બેસવાનો અમને વસવસો નહીં થયો. એવો અમારો એક દિલાવર દોસ્ત, એને યાદ કરીને એમના પરિવારે, એમના મિત્ર વર્તુળે, બ્રહ્મ સમાજે એક ઉત્તમ પરંપરા અહીંયા સ્થાપી પ્રતિભાવોનું સન્માન કરીને ભારદ્વાજ અમારા અભયભાઈની સ્મૃતિને કાયમ રાખવાનો પ્રયાસ કર્યો છે. એ બદલ હું આમાં જોડાયેલી સંસ્થાઓને ધન્યવાદ આપું છું અને ભારદ્વાજ પરિવારને પણ ધન્યવાદ. અભયભાઈની સાથે મારા સંસ્મરણો ઢગલો બંધ. કાકાનો જ્યારે ગેરહાજરી થઈ, ચિમન કાકાની, ત્યારે અભયભાઈએ મને એમ કહેલું કે તમે કાકાના શિષ્ય હતા, હવેથી હું તમારો બોસ, આ નીતિન નહીં. એવું મને અભયભાઈ આ બધાની હાજરીમાં પરિવારજનોની વચ્ચે કહેતા. એવો હેતાળ મિત્ર હતા. અસંખ્ય કાર્યક્રમોમાં અમારે સાથે જવાના સંસ્મરણો છે. મેં જેમ કહ્યું ને કે જ્યારે જ્યારે અમારે ડિલિમિટેશન્સના કે એવા પ્રકારના પેચીદા મુદ્દાઓ અંગે લીગલ આવશ્યકતા હોય ત્યારે રાજ્ય સરકાર કક્ષાએ અને કેન્દ્ર સરકાર કક્ષાએ પણ અમને અભયભાઈનું માર્ગદર્શન મળેલું છે. ધન્યવાદ. મારા ખાસ મિત્ર અભયભાઈ ભારદ્વાજ કે જેઓ રાજ્યસભાના સભ્ય હતા, કોરોનામાં એ આપણી વચ્ચેથી ચાલ્યા ગયા, એમનો આજે જન્મદિવસ છે. અને અભયભાઈ હંમેશા હિન્દુત્વ માટે, બ્રહ્મત્વ માટે કાયમ પોતે સંઘર્ષ કર્યો,
કાયમ લડતા આવ્યા, કાયમ એના માટે પોતે સમર્પિત રહ્યા છે. આજે બ્રહ્મ સમાજ તરફથી બ્રહ્મરત્ન એવોર્ડ નો કાર્યક્રમ નક્કી થયો છે અને એ બ્રહ્મ રત્ન એવોર્ડ પણ આપવામાં આવશે. અને અભયભાઈને યાદ કરીને અભયભાઈના પરિવારના લોકો અનેક સમાજલક્ષી યોજનાઓ, સમાજલક્ષી કામો એ કરી રહ્યા છે. એ અંગેનો આજનો કાર્યક્રમ અભયભાઈની ખૂબ તો ન પૂરાય એવી છે. અભયભાઈ એ અભયભાઈ હતા. વકીલાતની વાત હોય કે રાજકારણની વાત હોય, પત્રકારિત્વની વાત હોય કે પછી કોઈ પણ પ્રસંગ હોય, અભયભાઈ અનોખા હતા. આજે એમની ખોટ સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતને, સમગ્ર ભારતીય જનતા પાર્ટી પરિવાર, બ્રહ્મ સમાજ બધાને પડી છે. મારું નામ મનીષ માધેકા છે. જે અભયભાઈનો જન્મદિવસના દિવસે પરશુરામ એવોર્ડ આપવામાં આવે છે, આ એવોર્ડ પરશુરામ એવોર્ડ જે દેવાનું ચાલુ કર્યું છે આ અભયભાઈના જન્મદિવસે, એ ખરેખર પ્રેરણાદાયી છે અને વધારે પડતું ઉત્સાહથી કોઈ પણ કામ કરવા માટે પ્રેરણા આપે છે. હું અભયભાઈને જન્મદિવસે આજે એમને શ્રદ્ધાંજલિ આપું છું. એમની જે કાર્ય હતું સમાજ માટે એ ખરેખર અસ્વર્ણીય હતું અને એમને જે બ્રાહ્મણો માટેનું જે કામ કર્યું છે રાજકોટમાં અને બધાને એકત્રિત કર્યા છે એ ખરેખર પ્રશંસાને પાત્ર છે. પરશુરામ યુવા સંસ્થાન સાથે એક સદસ્ય તરીકે તો બે દાયકાનો નાતો છે. હું જ્યારે ગોંડલ રહેતો હતો ત્યારે હૃદયસ્થ અભયભાઈ પરશુરામ યાત્રાની શરૂઆત કરાવેલી વર્ષો પહેલાં, ત્યારે પહેલી પરશુરામ યાત્રામાં પણ હું ગોંડલથી આવતો, ત્યારબાદ વર્ષો ગોંડલથી રાજકોટ પરશુરામ જયંતિના દિવસે આવવાનું બનતું. મેં ક્યારેય સપને વિચારો નહોતો કર્યો કે મને આ એવોર્ડથી સન્માનવામાં આવશે, પરંતુ જ્ઞાતિ પોતાની જ્ઞાતિ જ્યારે સન્માન કરે ત્યારે બધા સન્માન મને ઈશ્વરના આશીર્વાદથી મળી ચૂક્યા છે. પરંતુ મારી જ્ઞાતિ જ્યારે મારું સન્માન કરે ત્યારે મારી માં મને બિરદાવતી હોય એવો મને આનંદ થઈ રહ્યો છે. હું પરશુરામ યુવા સંસ્થાનનો નીતિનભાઈ ભારદ્વાજ અને અંશભાઈ ભારદ્વાજ અને તમામ પરશુરામ યુવા સંસ્થાનના મોભીઓનો આ તકે ખૂબ ખૂબ આભાર માનું છું. અભયભાઈ મારી દ્રષ્ટિએ એક એવું વ્યક્તિત્વ હતા કે જેણે બીજાને માટે જીવન ખર્ચી નાખ્યું. અડધી રાતનો બ્રહ્મ સમાજનો હોકારો હતા અને લોકો કદાચ એને માત્ર બ્રહ્મ અગ્રણી તરીકે જ નહીં પરંતુ અઢારેય વર્ણના એવા મોભી હતા કે એવા કેટલા બધા કેસનો હું સાક્ષી બન્યો છું. ગામને એ ખબર છે કે અભયભાઈએ કેટલા કોર્ટ કેસ જીત્યા, પરંતુ પોતાની ઓફિસમાં સમાધાન કરાવીને કેટલા કેસ કોર્ટે ન ચડવા દીધા એ એક એમનો બહુ મોટો ગુણ હતો જેની કે નોંધ પણ નથી. તો અભયભાઈએ એવી રીતે કેટલા બધા ઝઘડાઓને કોર્ટથી અટકાવ્યા કે પોતે મધ્યસ્થી કરી ડિવોર્સના કેસમાં કે પરિવારના ઝઘડાઓમાં, ભાઈ ભાઈના ઝઘડામાં કે ભાઈ તમે કોર્ટ કેસ નહીં કરો, તમે સમજી જાઓ. તો એવી રીતે એક વડીલને, એક વકીલ તો હતા પરંતુ એક સમાજના વડીલ હતા અને સમાજને આવા વડીલની ખોટ ક્યારેય પૂરી ન શકાય. અભયભાઈ જેવું એક અતર્યું વ્યક્તિ તો આપણી વચ્ચેથી નથી. એ ઈશ્વર એમના ચરણે, ઈશ્વરના ચરણે હું વંદન કરું છું. આભાર, ધન્યવાદ. જય મહાદેવ. અમારા ખાસ નહીં એવા સ્વર્ગસ્થ અભયભાઈ ભારદ્વાજ, જેમનો જન્મદિવસ નિમિત્તે પરશુરામ એવોર્ડનું જે એનાયત કરવામાં આવ્યું અને અંશભાઈનો ફોન આવ્યો કે તમને આજે અમે પરશુરામ એવોર્ડ આપવા માગીએ છીએ, ત્યારે ખરેખર બહુ ગદગદ લાગણી થઈ. અને એમનું જે કાર્ય મારી સાથેનું જે હતું, જ્યારે 1990માં હું રાજકોટમાં આવ્યો ત્યારથી લઈને જ્યાં સુધી એમનું જીવન સાથે હતું ત્યાં સુધી અમે કોન્ટેક્ટમાં રહેતા હતા. અને જીવનની અંદર અમે પહેલી વખતે મને એ અહીંથી સાવરકુંડલા લઈ ગયા હતા. ત્યાં એક લગ્નનો પ્રસંગ હતો, બહુ આપણા જે કંઈ સમાજના એક સાથે લગ્ન થતા એ સમૂહ લગ્નની અંદર પલને પહેલાં માટે લઈ ગયા હતા. ત્યારે મને એમ થયું કે આ શું, મારે આમાં કંઈ લાગતું વળગતું નથી, મને શા માટે લઈ ગયા. ત્યારે મને એમ થયું કે ના ના, આ સંગઠનનો એક કાર્યક્રમ છે જે એમને બહુ સારી રીતે ઉપાડેલો હતો, કોઈ પણ વ્યક્તિ હોય. પછી મને એની અંદર આજે ઘણા બધા એક્સિડન્ટના કેસ થતા હોય તો એના પણ સર્ટિફિકેટો માટે પણ મારે એમની સાથે સંબંધોને લીધે
એમને મને મોકલતા રહેતા હતા, તેમજ જ્યારે માંદા પડ્યા ત્યારે ઘણું બધા ચિંતિત હતા જ. પણ હવે સમાજની અંદર આ બધું વસ્તુઓ કોવિડની અંદર કોઈ ગણતરી નહોતી અને આપણી વચ્ચેથી વિદાય થઈ ગયા. પણ હંસભાઈ એમનું જે કંઈ જીવનની જે કાર્યની શૈલી હતી, જે અભય, એટલે કોઈ પણ જાતનું એને ડર જ નહોતો. જીવનની અંદર જે કંઈ કરતા એ બધું એના ડર વગર કરતા, નામની સાથે એનું જે અભયભાઈ કહેવાતા એ ખરેખર એને સાર્થક કરેલું છે. અને હંસભાઈએ જે કંઈ આ એમની જે પ્રવૃત્તિઓને જે વેગ આપ્યો છે એ માટે એ પણ ધન્યવાદને પાત્ર છે. આ એવોર્ડ મને જે કંઈ એના જ થયો. હું વિચારતો હતો કે આ પરશુરામ એવોર્ડ શા માટે આપવામાં આવે છે, તો મને એમ થયું કે ના, એમની પાસે બળ અને બુદ્ધિ જે હતા એનું જે કંઈ છે એની બળ અને બુદ્ધિનો જે સમન્વય છે એ અમારી અંદર ક્યાંક એને અંશભાઈએ અંશમાં અમારો જોયો હશે. એટલે સમાજની દરેક પ્રવૃત્તિઓમાં હું હોદી છે 450 જ્ઞાતિનો પ્રમુખ છું ઘણા 2007 થી, તો એની અંદર મેં ઘણા બધા કાર્યક્રમો પણ આવા સંગઠનના કરેલા છે, બ્રહ્મ સમાજના પણ કરેલા છે. દરેકને પછી અમે પણ એવોર્ડ ને બધું એનાયત કરીએ છીએ અને સારો કાર્યક્રમને લીધે દરેક લોકોને બિરદાવવા જોઈએ એવું અમે પ્રથમથી માનતા આવ્યા છે. અત્યાર લોકોમાં ઘણા બધા લોકોને અમે આ પ્રસંગે લીધા છે, તો ફરી વખત હું આ જે એવોર્ડ મેળવી અને ગૌરવ અનુભવું છું. અને હંસભાઈને અને સ્વર્ગસ્થ અમારા ખાસ નહીં અને મિત્ર જેવા અભયભાઈને પણ આ તબક્કે હું યાદ કરી અને ધન્યતા અનુભવું છું. આજે અભયભાઈનો જન્મદિવસ છે અને એના પુત્ર એટલે હંસભાઈએ છેલ્લા 3 વર્ષથી પરશુરામ એવોર્ડ જે અભયભાઈની પરંપરા ચાલુ રાખી છે. ખૂબ આનંદ છે કે અભયભાઈએ સમાજ માટે ખૂબ કર્યું છે અને પરશુરામ યુવા સંસ્થાની શરૂઆત આખા ગુજરાતમાં સૌ પહેલાં અભયભાઈ કરી છે. સમાજને એક કરવાનો જે પ્રયત્ન અભયભાઈ કર્યું ને એના કારણે આજે સમાજ એક બન્યો છે અને હંસભાઈએ પરંપરાને ચાલુ રાખી છે. આજે 3-5 કુલ ટોટલ 5 એવોર્ડ આપવામાં છે. ઉદ્યોગ ક્ષેત્રે મહેશભાઈ બધેકાને એવોર્ડ આપવામાં આવવાને, સાહિત્ય છે સાયનામભાઈ દવેને એવોર્ડ આપવાના, પત્રકાર છે જગદીશભાઈને, રાજકીય વિભાવરીબેન દવેને અને અમારા વડીલ તરીકે રાજેન્દ્રભાઈ ત્રિવેદી ડોક્ટરને પણ એવોર્ડ. આ રીતે દર વર્ષે 5-5 એવોર્ડથી સમાજ માટે જે કરનારા અમારા વડીલોને અમે સન્માનિત કરીએ છીએ. આનંદ થાય છે અને આ પરંપરા ચાલુ રહેવાની. આજે અભયભાઈ હયાત નથી, પણ સમગ્ર ગુજરાતમાંથી અભયભાઈને યાદ કરી લોકો આવ્યા છે. એ જ બતાવે છે કે અભયભાઈએ કરેલી શરૂઆત આજે વટવૃક્ષ બની ગઈ છે અને અંશે એ પરંપરાને ચાલુ રાખી છે. એ અમારા માટે, અમારા પરિવાર માટે ગૌરવની વાત છે. એ પરંપરા અમે ચાલુ રાખશું. આવનાર દિવસોમાં પરશુરામ યુવા સંસ્થાના માધ્યમથી અલગ અલગ પ્રકલ્પ પણ અમે કરવાના છીએ. અભયભાઈ વગર તો ખૂબ અમે ગુમાવ્યું છે, પણ અંશ એ જાળવી રાખ્યું છે એટલે અંશ અભયભાઈનો એ અમને જીવિત રાખે છે.